ટેકનિકલ કોઈ ખામી લાગી રહી છે ફરી વખત એમની પાસે જઈશું એમની પાસે જવાબ લઈશું ત્યાં સુધી આપનો જવાબ પૂરો કરી હું અગાઉ પણ કહેતો હતો કે ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં અસ્થિરતા થઈ એમાં સીએમ બનવાના મુદ્દા ઉપર અસ્થિરતા નથી થઈ અને ચોક્કસ આદરણીય શિંદે સાહેબે તો સ્પષ્ટ કહી દીધું કે આ ઇલેક્શનની અંદર ભલે શિવસેના અમારી લડતી હોય પણ અમારી શિવસેના એ માત્ર મુખ્યમંત્રી બનવા માટે લડે છે એવું નથી એટલે પણ હું પણ મુખ્યમંત્રીનો ઉમેદવાર નથી એવું વિચારે છે અને ચોક્કસ તમે જુઓ ઝારખંડ હોય કે મહારાષ્ટ્ર હોય અમે લોકો બધાને સાથે લઈને ચાલ્યા છે સૌનો સાથ અને સૌના વિકાસ સાથે પરંતુ જે રુજાન આવ્યા છે એમાં જે ભારતીય જનતા પાર્ટી જેટલી સીટો લડી છે એમાં સૌથી વધુ સીટો એટલે કે ધારો કે પર્સન્ટેજ વાઇઝ અમને અમારા હકની જે સીટો મળી હોય ઓછી હોય ધારો કે સિત્તેર સીટ મળી હોય તો પણ એમાં સાઠની અમારો વિજય થાય એટલે બહુ મોટો ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે એટલે હું એવું માનું કે ભારતીય જનતા પાર્ટીનો સીએમ બનવો જોઈએ પરંતુ એ રાષ્ટ્રીય કક્ષાએ નક્કી થતું હોય છે અને જે પણ સીએમ બને એ પ્રજાનો સીએમ બનશે અને પણ કટ બટંગે એ વાળી વાતમાં કટિંગ બટિંગ કંઈક થઈ ગયું લાગે છે મહારાષ્ટ્રની અંદર જનતા થોડું માની લીધું લાગે છે આંકડા એના જોતા પરથી તો લાગે છે કે સૂત્ર હતું એ ઘણું અસર કરી ગયું છે કેમ કે ઝારખંડમાં તો અત્યારના કાંટાની ટક્કર છે ઝારખંડ પણ વાત કરી લઈએ એનડીએ ની જે બેઠકો છે તે આગળ વધી રહી હતી પરંતુ કોંગ્રેસ અને સાથે સાથી પક્ષો જે છે તેઓ સત્તર બેઠક પર અત્યારના આગળ જોવા મળી રહ્યા છે ઝારખંડમાં કાંટાની ટક્કર આવાઈ ગઈ છે જે વાત મહારાષ્ટ્રના છે દોઢસો નજીક આવી ગયું છે મહારાષ્ટ્ર પરંતુ ઝારખંડ અંદર વીસ બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે એનડીએ અઢાર પર અને અધર બે પર આવી ગયું છે તો ઝારખંડની અંદર અત્યારના ફિફ્ટી ફિફ્ટી જે કહીએ કે એક્યાસી માંથી ચાલીસ બેઠકોનું જે વલણ છે

જેલમાં નાખી દો તમે આ લોકતંત્ર આ લોકશાહી દેશ છે તમે સરકાર નથી બનાવી શક્યા તો એનો મતલબ એ છે કે તમે કોઈની સરકાર ચલાવવાની દો એ મુખ્યમંત્રીને તમે જેલમાં નાખી દો ત્યારે ઝારખંડની ની જનતા એનો જવાબ આપી રહી છે ઝારખંડની જનતા એ ચોક્કસથી આ ભારતીય જનતા પાર્ટીના તાનાશાહી શાસનને કોઈપણ પ્રકારે ઝારખંડની ખુરશી ઉપર નથી આવવા દેવાનું અને ઝારખંડની અંદર આ જનતા જવાબ આપી દીધો છે કે એના મુખ્યમંત્રીને તમે જેલમાં નાખશો પરંતુ લોકોના દિલમાંથી નહીં નીકાળી શકો આજે હેમંત સોરેનજી કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન એ ઝારખંડની અંદર મજબૂતાથી લડ્યું છે અમારા નેતા રાહુલ ગાંધીજીએ જે પ્રકારે ઝારખંડની અંદર કેમ્પેનિંગ કર્યું જે પ્રકારે કોંગ્રેસ પાર્ટીના વાયદાઓ પર ઝારખંડની જનતા વિશ્વાસ મૂક્યો છે ઝારખંડના અમારા પાંચ વર્ષના શાસન બાદ ઝારખંડ ની જનતા ફરીથી એકવાર કોંગ્રેસ પાર્ટી ને ગઠબંધન પર વિશ્વાસજી ઠાકોર જે છે તે સાત હજાર ચારસો ને અઠાણું મત અત્યાર સુધીમાં મેળવી ચુક્યા છે પરંતુ જે લીડ છે તે હજી પણ ગુલાબસી પાસે જોવા મળેલી છે ગુલાબસીનો આંકડો આપ જો સાત હજાર આઠસો ને બે મત ગુલાબસિંહ ને મળેલા છે પરંતુ ત્રીજો પક્ષ અથવા

પરંતુ જે લીડ છે તે હજી પણ ઓછી છે માવજીભાઈ જે મોટું ફેક્ટર અહીંયા જોઈ રહ્યા છો કારણ કે બંને આપ છે તો માવજીભાઈ પાછળ નથી અડતાલીસો માવજીભાઈ ને મેં જે 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 કહ્યું કે નંબર ઉમેદવાર છે એમના કરતા એમના પચાસ ટકાથી થી વધારે મત છે એટલે અત્યાર સુધી જે રાઉન્ડ થાય એમાં ગુલાબસિંહ આગળ જ ચાલી રહ્યા છે આગળ જોવાનું એ રહે છે કે કેટલા મત કેટલા રાઉન્ડ સુધી ગુલાબસિંહ ટકી રહે છે

દરેક જગ્યાએ પ્રજાનો જે મત છે એ પ્રમાણે પ્રજાની જે ઈચ્છાઓ છે એ પ્રમાણે અમારો મત આવતો હોય છે એટલે વાવમાં આ તોડવાનો આ એવો વિષય નથી અત્યાર સુધી આક્ષેપો અમારી સામે થતા હતા કે ભારતીય જનતા પાર્ટી એ ઉભા રાખ્યા છે ભાઈ તમે જોઈ શકો છો જો ભારતીય જનતા પાર્ટીના અને માવજીભાઈના પેઢા વોટ થાય તો અત્યારે કેટલા આગળ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારો હતો એટલે એવું કંઈ નથી હોતું મેં કીધું ને અગ્નિ પરીક્ષા આક્ષેપો થતા હોય છે અને આક્ષેપો કરવા માટે ક્યાંક ને ક્યાંક કોઈપણના મત મતાંતર હોય અને એના 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 ચોક્કસ ટિપ્પણી કરીને એના સિદ્ધાંતોને વરીને એ લોકોએ ક્યાંક પુરાવા પણ રજૂ કર્યા હોય પરંતુ જ્યારે પરિણામ આવતું હોય છે ને ત્યારે એ અગ્નિ પરીક્ષાની અંદર સાચું ખોટું ખબર પડી જતી હોય છે આ સાચું ખોટું મહારાષ્ટ્રમાં પણ ખબર પડી ગઈ અને આદરણીય હું કહું છું ને કોંગ્રેસના મિત્ર ભલે કહેતા હોય ઝારખંડમાં પણ અમને પણ ખબર પડી જશે એટલે એવો કોઈ વિષય છે જ નહીં કે આ ખાટું સોચું પણ પરંતુ ઇન્ડિયા લેવલે ક્યાંય પણ હોય ઝારખંડ હોય કે વાવ હોય કે પછી મહારાષ્ટ્ર હોય કે વાયનાડ હોય અમારા માટે જે પણ છે એ એક જ મત છે એક જ ઈવીએમ છે એક જ બેલેટ પેપર છે અમે બધે જ સ્વીકારીને પ્રજાનું છે દેશ ની લોકશાહી ની અંદર જે મતદાર છે એ મતદારનો સો સો ટકા વિશ્વાસ કોઈ એક પ્રણાલી ઉપર ના હોય તો એ પ્રણાલી ના ચાલે લોકશાહી અંદર પાંચ લોકો પણ એમ કે આ સિસ્ટમ પર અમને વિશ્વાસ નથી તો એ સાચી લોકશાહી નથી લોકશાહી ને સો સો ટકા લોકોને વિશ્વાસ આવવો જોઈએ મુદ્દો કોંગ્રેસ પાર્ટી નો માત્ર નથી આ મુદ્દો વૈશ્વિક ઇન્ટરનેશનલ મુદ્દો છે એલન અમેરિકાની અંદર પણ કહ્યું હતું કે સાથે છેડછાડ થઈ શકે હું આજ પણ કઉ છું કે ભારતીય જનતા પાર્ટી પ્રકારની છેડછાડ કરી શકે છે

ઠાકોર સમાજ હોય ચૌધરી સમાજ હોય માલદારી સમાજ હોય અઢારે આલમ એ કોંગ્રેસ પાર્ટીની સાથે જોડાયેલી છે કોંગ્રેસ પાર્ટી કોઈ એક એક કોઈ સમાજ સાથે કે કોઈ એક સમાજ નથી કોંગ્રેસ પાર્ટી સાથે અઢારે આલમના લોકો જોડાયેલા છે ત્યારે ચોક્કસથી કોઈ કોઈપણ કોઈપણ સમાજના વિસ્તારો ખુલે કોંગ્રેસ પાર્ટીનો પંજો લહેરાવાનો એ નક્કી છે ઠાકોર સમાજના ગામડા ખુલે માલદારી સમાજના વિસ્તાર ખુલે ચૌધરી સમાજના વિસ્તાર ખુલે કોંગ્રેસ પાર્ટી ઉપર અઢારે આલમનો વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટી સૌને સાથે લઈને ચાલવાળી પાર્ટી છે સમગ્ર અઢારે આલમ ને સાથે લઈને ચાલવાળી પાર્ટી છે ત્યારે કોઈ પણ વિસ્તારના ગામડાઓ ખુલે કોઈ પણ વિસ્તાર ખુલે કોંગ્રેસ પાર્ટી વાવની અંદર પહેલા રાઉન્ડ થી આગળ છે કોંગ્રેસ પાર્ટી દસ હજારના માર્જિનથી વાવની અંદર જીતશે ન્યૂઝ એટીન ગુજરાતીના દર્શકો માટે આ જ મહત્વની વાત છે અહીંયા ચર્ચા વાવની ચાલી રહી હતી પરંતુ ટીવી સ્ક્રીન આપ જોશો તો ત્યાં આગળ આપણે ઝારખંડના પણ જે વલણો છે તે જોવા મળશે ને તેની સાથે મહારાષ્ટ્રની જે બેઠકોમાં કોણ આગળ ચાલી રહ્યું છે તે પણ જોવા મળશે આપ જો એક એક બેઠકનું વિશ્લેષણ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે ભલે અનિલભાઈ સાથે હું વાવની ચર્ચા કરવા જઈએ

શું આપનું એવું માનવું છે કે એ મત પણ જે ચૌધરી સમાજના તે કદાચ ભાજપ અત્યારના ખોઈ બેઠું હશે માવજીભાઈના ઉતરવાથી એમને સસ્પેન્ડ કરવાથી બિલકુલ જે રીતે આંકડા આવી રહ્યા છે એ રીતે લાગે છે કે એમને ચોક્કસ પટેલ સમાજના મત મળેલા છે અને હું ગઈકાલે વાત કરતો સ્થાનિક પત્રકારો સાથે અને બીજા ઘણા એનાલિસ્ટ જે છે એ લોકો પણ એવું જ માનતા હતા કે કહી શકાય એમ નથી કે કોણ આગળ રહેશે અથવા તો કોણ જીતશે આ એક એવી બેઠક છે કે જે રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય ખાલી પડેલી બેઠક પર કોણ જીતે છે કારણ કે એકમાત્ર ગેની કોંગ્રેસ તરફથી એક બેઠક લઈ ગયા હતા એટલે હજુ પણ કેવું મુશ્કેલ છે કારણ કે આ ચિત્ર કદાચ પલટાઈ બી શકે અમુક રાઉન્ડ આગળ જતા ખબર પડે તો ઠીક હજુ તો બે જ રાઉન્ડ છે ક્લિયર થાય જેમ બીજા રાજ્યોમાં અત્યારે થયું ઝારખંડની ની વાત કરો તમે તો ઝારખંડમાં આખું આખું ઉલટફેર થઈ ગયું ઉલટફેર થઈ ગયું આખું હા ઝારખંડમાં હવે એવું થઈ ગયું છે કે બહુમતી અંદર ઇન્ડિયા આવી ગયું છે અઠ્યાવીસ બેઠકો પર કોંગ્રેસનું ગઠબંધન જે છે તે આગળ ચાલી રહ્યું છે મહારાષ્ટ્ર ઉપર તેઓ આગળ ચાલી રહ્યા છે જે વાત કરી લઈએ મહારાષ્ટ્રની અંદર તો બસો અઠ્યાસી માંથી બસો ત્રણ બેઠકોના મતગણતરી ચાલી રહી છે જેમાં ઇન્ડિયા જે છે તે એટલે કે ઓગણપચાસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જયારે એનડીએ ગઠબંધન એકસો પચાસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે ત્યારે તેની સાથે બીજું એક મહત્વનું આમ તો તમે જોશો તો ઉલટા સુલટી થઈ ગયું કારણ કે ઉમેદવારો લીડમાં છે જીતમાં હજી નથી આવ્યા સમય લાગશે કલાક દોઢ કલાક બે કલાકનો ઇન્ડિયા ગઠબંધન ઝારખંડમાં અઠ્યાવીસ પર આગળ છે એનડીએ ત્રેવીસ પર આગળ છે અને અદર જે છે તે બે પર જોવા મળી રહ્યા છે તો અહીંયા આગળ મહારાષ્ટ્રમાં એક તરફ મોટી જીત હોય શકે છે તો બીજી તરફ ઝારખંડમાંથી બીજેપીને શીખવા પણ મળે તે પણ એક મહત્વની વાત જોવા મળી શકે છે એસેમ્બલી રિઝલ્ટ જે છે વિધાનસભા બે મહત્વની રહી હતી અનિલભાઈ અહીંયા આગળ ઝારખંડ એક એવી ચર્ચાનો મુદ્દો ના રહ્યો પરંતુ જ્યારે કપિલભાઈએ વાત કરી કે એક નામ આપી દેવામાં આવ્યું કે આદિવાસી સીએમ નટાવવામાં આવ્યા આદિવાસી સીએમ સામે ષડયંત્ર કરવામાં આવ્યું તો એ મતદારોને આકર્ષવા માટે પણ મહત્વની વાત થઈ જાય છે જો આ બંને રાજ્યોમાં જે રીતે ટ્રેન ચાલી રહી એ પરથી એવું લાગે એન્ટી ઇન્કમ બન્સી કોઈને નડી નથી મહારાષ્ટ્રમાં પણ નથી નડી અને ઝારખંડમાં પણ નડી નથી અને બીજું વાત રહી કપિલભાઈએ કહ્યું કે સિટિંગ સીએમને એ તો એ મને એવું લાગે છે કે આ રીતે સિટિંગ સીએમને કરવા અથવા તો આ રીતે સત્તા પક્ષ તરફથી આ રીતે પગલાં લેવા વેન્ડેટા પોલિટિક્સ જેને આપણે કહીએ છીએ બધાનું રાજકારણ એ ભારતીય રાજકારણમાં વર્ષોથી રહ્યું છે એવું નથી કે છેલ્લા અમુક વર્ષથી ચાલી રહ્યું છે અને બીજું એમને એ નિર્દોષ સાબિત થયા તો એમને ફરી સીએમ પદે ચૂંટાયા છે એવું બીજા રાજ્યોમાં પણ બની ગયું છે એટલે આ વેન્ડેટા પોલિટિક્સ જે છે એ તે ઘણા વર્ષોથી ચાલતું રહ્યું છે એવું નથી કે પર્ટિક્યુલર આ કેસમાં છે અગાઉ પણ થયેલું છે રાજપુર સાહેબ અહીંયા આગળ એક મહત્વની વાત એ છે કે એન્ટી ઇન્કમ બનશે અથવા તો જે કપિલભાઈ તરફથી આક્ષેપ હતા કે ભાઈ મહારાષ્ટ્રની અંદર ખોટી બનેલી સરકાર છે જો અત્યારના જે પ્રમાણે ટ્રેન્ડ જોઈએ આપના માટે હવે ચિંતાનો વિષય અથવા ચિંતનનો વિષય આવી જશે કે ચોક્કસ ચિંતાનો વિષય છે ને ચિંતા કરીને હું સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટી માટે આ ઇલેક્શનો વાવનો હોય કે મહારાષ્ટ્ર હોય કે ઝારખંડ નું હોય આનંદના સમાચાર છે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્ર ની અંદર જેટલી સીટો લડી છે જો અત્યારે અમને એવું લાગી રહ્યું છે વિશ્લેષક તરીકે અથવા અમને પણ કે જો અમે એકલા હાથે લડ્યા હોત તો ભારતીય જનતા પાર્ટી જેટલી સીટો લડી છે જીતી રહી છે જેટલી સીટો લડીએ છે જીતી રહી છે એટલા એનો અર્થ એ થયો કે અમે એકલા હાથે લડ્યા પણ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ અને સૌનો વિકાસ જે સૂત્ર છે સાથે ના લીધા હોત તો પણ જીતત એટલે ભારતીય જનતા પાર્ટીએ તો પોતાનું પરફોર્મન્સ સારું કર્યું છે ઝારખંડની અંદર ધારો કે સીએમ ની વાત થઈ પણ છતાં પણ જે ભારતીય જનતા પાર્ટીના ભાગે આવેલી સીટો હતી એમાંથી અમે સારું પરિણામ મેળવ્યું છે બહુ જ સારી સીટો મળી છે એટલે ભારતીય જનતા પાર્ટી જો સીએમ ને આ રીતે પ્રજાનો મત ભારતીય પાર્ટીના વિરોધમાં હોત કે ભાજપે આમ કર્યું એટલે પાઠ શીખવાડીએ તો એવું નથી છતાં પણ પ્રજા જેમ અનિલભાઈએ કીધું કે આવું વારંવાર થતું હોય પરંતુ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન ઝારખંડમાં પણ આપ્યું છે મહારાષ્ટ્રમાં પણ આપ્યું છે અને વાવની અંદર વાત કરું તો મેં જેમ કીધું કે માવજીભાઈ અને એમના બંને વોટો સરકારવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની જે વોક વોટ બેંક છે એ ભારતીય જનતા પાર્ટી અથવા એના સમર્થન ધરાવતી લોકોએ એમને વોટ આપ્યા છે ચોક્કસ